નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ છ વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 15 આપણી આસપાસની હવા. આપણે મતલબ એને ઇંગ્લિશમાં અર્થ કહેવામાં આવે છે આસપાસ એટલે કે અરાઉન્ડ, અને હવા એટલે કે એર, એટલે એર અરાઉન્ડ અસ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે હવા શેની બનેલી છે અને હવા કઈ રીતના ઉપયોગી છે તેના વિશેની આ પાઠમાં આપણે સમજ મેળવવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 9 સજીવો વાળા પાઠમાં આપણે જોયું હતું કે દરેક જીવંત સજીવને હવા જરૂરી છે, એટલે કે દરેક સજીવ છે એને હવા છે, એ હવા જીવન જીવવા માટે મહત્વનો ભાગ ભજવે છે. એટલે જ આપણે કહેવામાં આવ્યું છે ને કે આપણી પાયાની જરૂરિયાત, સજીવની પાયાની જરૂરિયાત હવા, પાણી અને ખોરાક છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવા કેવી છે એ આપણે જોઈ નથી, પરંતુ આપણે હવાને અનુભવ કરી શકીએ છીએ. કે હવા છે એ હવાનો ઘણી બધી એવી વસ્તુઓમાં આપણે અનુભવ કરી શકીએ છીએ. જેમ કે આપણે વૃક્ષ હોય તો વૃક્ષના પાંદડા છે એ પાંદડા હલે છે, જેના કારણે આપણને ખબર પડે છે કે એ હવાની હાજરી છે. પછી આપણે જોઈએ કે આપણે પંખો ચાલુ કરી અને આપણે નીચે બુક્સ લઈને બેઠા હોય, વાંચતા હોય કે બુક્સ પડી હોય, તો તરત એના પાના છે એ પાના ફરવા લાગે છે, તેના કારણે ઉડવા લાગે છે. તો કે હવાની હાજરી આપણને હવાનો અનુભવ કરાવે છે. પછી આપણે જોઈએ છીએ કે આપણા બાર ખુલ્લામાં ગયા હોય તો આપણા માથાના વાળ છે એ માથાના વાળ વિખરાઈ જાય છે, વિખેરાઈ જાય છે, એ પણ શું દર્શાવે છે, હવાની હાજરી દર્શાવે છે. આમ હવા છે એ હવાને આપણે જોઈ શકતા નથી, પરંતુ એની હાજરી છે એ હાજરી આપણે અનુભવી શકીએ છીએ, જેના કારણે આપણને ખ્યાલ આવે છે કે હવા છે. હવે વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે પવન, પવન કોને કહેવામાં આવે તો કે જે રીતના હવા છે એ હવાનો ગતિમાન હવાને પવન કહેવામાં આવે, એટલે કે એકદમ જોરથી હવા ફૂંકાતી હોય એટલે એને શું કહેવામાં આવે છે, પવન કહેવામાં આવે છે. એટલે ગતિમાન હવાને પવન કહે છે. ગતિમાન હવાને પવન કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પવનનો પણ ખ્યાલ, આપણે જ્યારે ઉપણવાની એ અલગીકરણની જ્યારે પદ્ધતિઓ જોઈ હતી એમાં જે ઉપણવાની પદ્ધતિ હતી એ ઉપણવાની પદ્ધતિમાં પણ આપણે શું કરવું પડતું, જ્યારે પવન હોય ત્યારે એ દિશામાં આપણે એને ઉપણવાનો શુકડો રાખી તો આપણે આસાનીથી એ બે વસ્તુ છે એને અલગ તારવી શકતા હતા. એ તેના કારણે તો કે પવનના કારણે, પવનના કારણે જે વજનમાં હલકા હતા એ દૂર પડતા હતા વજનમાં ભારે, એના લીધે. એટલે કે ઉપણવાની પદ્ધતિ છે એ ઉપણવાની પદ્ધતિ માટે પણ આ જે પવન છે એ પવન ખૂબ જરૂરી છે. તો કે આ રીતે હવા છે એ હવા આપણે જોઈ શકતા નથી, પરંતુ હવાનો આપણે અનુભવ કરી શકીએ છીએ. આપણે જોઈએ વૃક્ષની ડાળીઓ છે એ ડાળીઓ હલતી હોય છે. પછી તો કે આપણે પતંગ ચગાવીએ છીએ તો પતંગ છે એ પતંગ પણ તેને લીધે ઉપર આકાશમાં જાય છે, તો કે એ પણ હવાને લીધે આકાશમાં જાય છે. પછી ફુગા હોય તો ફુગા પણ આપણે જોઈએ છીએ કે હવામાં ઉડવા લાગે છે. તો આ બધી જ વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓમાં હવાની અનુભૂતિ એટલે કે હવાની હાજરીનો આપણને ખ્યાલ આવે છે, જેના કારણે આપણે જાણી શકીએ છીએ કે હવા છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારે ફરકડી જોઈ છે? ફરકડી તો કે આપણે ચાલો એક પ્રવૃત્તિ જોઈએ ફરકડી બનાવવાની. હવે ફરકડી બનાવવા માટે આપણે કોઈ પણ કાગળ કે કોઈ પૂઠું કે એવી રીતે કાગળ હોય તો આપણે ઘરે પણ આપણે ફરકડી બનાવી શકીએ છીએ, અથવા તો તમે બજારમાં કે એમાં પણ ફરકડી જોઈ હશે. હવે ફરકડી બનાવવા માટે કોઈ એવું લાકડાની સળી અથવા તો કોઈ સાવેણી નીચે એ રીતના સળી હોય એ સળી અને આપણે કોઈ નાના નાના ટુકડા છે એ નાના નાના કાગળના ટુકડાને આ રીતે કે અલગ અલગ તમે જેવા આકારમાં બનાવો એ રીતના એના કટિંગ કરીને બનાવી શકાય, અને એક ડ્રોઈંગ પીન અથવા તો તાકણી સાચવણીની જરૂર પડશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કઈ રીતના ફરકડી બનાવી શકીએ? તો કે આ જે અલગ અલગ કાગળ છે એ કાગળના ટુકડા કરી અલગ અલગ આકારમાં કરી શકો છો, એને પછી વ્યવસ્થિત કટિંગ કરીને આપણે જે લાકડાની છોડી લીધી એમાં
આ રીતના આપણે ડ્રોઈંગ પિન છે એ ડ્રોઈંગ પિન ને લગાવી દઈએ તો આ રીતના આપણી ફરફડી છે એ ફરફડી પહેલા થઈ જશે. હવે આ ફરફડી છે આ ફરફડી ની લીધે આપણને ખ્યાલ આવે કે પવન કેવો છે. તો કે આપણે તરત આ ફરફડી ને તમે બહાર મેદાનમાં કે ખુલ્લામાં લઈ જાશો તરત આ ફરફડી શું થશે ફરવા લાગશે. કેના કારણે ફરવા લાગશે? તો કે પવન હવાને કારણે. ખુલ્લામાં ચાલશો એટલે એને હવા પવન મળશે જેના કારણે આ ફરવા લાગશે. તો આવી તમે ઘણી બધી રમકડાની ફરફડી જોઈ હશે અને તમે ઘરે પણ આવી રીતની ફરફડી બનાવીને તમે જાતે હવાનો અનુભવ કરી શકશો કે પવન છે એ પવનને લીધે આ ફરફડી ફરે છે. તો કે આવું તમે ઘણી બધી એવી ફરફડી જોઈ હશે. હવે વિદ્યાર્થી મિત્રો બીજું એક એવું સાધન આવે વેધર કોક. એ વેધર કોક ને લીધે આપણને પવનની દિશા જાણી શકીએ છીએ. વેધર કોક વડે પવનની દિશા જાણી શકીએ છીએ. હવે વેધર કોક કેવો હોય છે? તો કે વેધર કોક માં એટલા માટે કહેવામાં આવે આ રીતના એની ઉપર અહીંયા કૂકડો હોય છે અને આ રીતના સ્થિર હોય છે. હવે એ જે વેધર કોક હોય એ વેધર કોક પવન ને લીધે છે એમાં પણ કેમ ફરફડી ગોળ ગોળ ફરતી હોય એ રીતના ફરતી. હવે પવન જે બાજુ જે દિશામાં હોય આ તીર છે એ તીર એ દિશામાં રહે છે તેની રીતે આપણે જાણી શકીએ છીએ કે પવન કઈ દિશામાં છે. આપણે કહીએ કેટલી વખત તમે સાંભળો હોય કે કહેતા હોય લોકો કે ઉગમણો કે આથમણો કે એ રીતેના પવન છે. તો આ વેધર કોક વડે આપણે પવનની દિશા જાણી શકીએ છીએ. એના પરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે પવન છે એ પવન કઈ દિશામાં છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ કે હવા છે એ હવા આપણી આજુબાજુમાં કઈ રીતના જોવા મળે એનો બીજી કઈ પ્રવૃત્તિ દ્વારા આપણે અનુભવ કરી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો તમને એમ કહેવામાં આવે કે તમારી મુઠ્ઠી બંધ કરો. હવે તમને પૂછવામાં આવે કે તમારી મુઠ્ઠીમાં શું છે તો તરત તમે કહેશો કે આ મુઠ્ઠી છે એ મુઠ્ઠી શું છે ખાલી છે. આ મુઠ્ઠી છે એ મુઠ્ઠી ખાલી છે. પરંતુ આપણે પ્રવૃત્તિ બે પરથી જોઈએ કે એ જે મુઠ્ઠી છે એ મુઠ્ઠીમાં શું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો એનો પ્રવૃત્તિ માટે આપણે ક્યાં ક્યાં સાધનની જરૂર પડશે? તો કે બે કાચના પાત્ર, આ રીતના બે કાચના પાત્ર, પછી કાચની શીશી, અને આપણે પાણીની જરૂર પડશે. હવે વિદ્યાર્થી મિત્રો એક કાચની શીશી એટલે કે ખાલી કોઈ પણ બોટલ લ્યો અને એક આ જે બે કાચના પાત્ર લીધા છે એ કાચના પાત્રમાં પાણી ભરી દેવાના. હવે આ કાચના પાત્રમાં પાણી ભર્યા પછી આ જે કાચની શીશી છે એ કાચની શીશીને એ જે પાત્ર છે એમાં પહેલી વખત શું કરવાનું? કાચની શીશીને સીધે સીધે ડુવાડવાનું. આપણે જરા પણ એને ત્રાસી કે કાંઈ પણ કરવાની નથી. આ કાચની શીશી છે એને સીધે સીધી પાણી છે એ પાણીમાં ડૂબાડવાની છે. પછી જોવાનું કે આમાં તમે સીધે સીધી પાણીમાં ડૂબાડશો તો શું પાણી છે એ પાણી કાચની શીશીમાં અંદર દાખલ થશે? તો ના. તમે જ્યારે તમે કાચના પાત્ર છે કાચના પાત્રને તમે ડૂબાડશો એટલે તરત જ પાછો ધક્કો લાગશે. એમાં એક પણ પાણી છે એ પાણી આ કાચની બોટલમાં થોડુંક પણ ભરાશે નહીં. હવે એના બદલામાં શું કરવાનું? પહેલી વખત આપણે જોયું કે કાચની શીશી છે તો કાચની શીશીને આપણે સીધે સીધી ડૂબાવી તો સીધે સીધી ડૂબાવી તો એમાં પાણી છે એ પાણી દાખલ થતું નથી. પરંતુ હવે આ જે કાચની શીશી છે એ શીશીને બીજા પાત્ર છે એ બીજા પાત્રમાં થોડી ત્રાસી કરવાની. આમાં કેમ આપણે કહ્યું હતું કે સીધે સીધી કાચની શીશીને ડૂબાવી છે હવે આ પાત્રમાં કાચની શીશી છે એને થોડી ત્રાસી કરવાની. હવે થોડી ત્રાસી કરશો એટલે એમાં ગુડ ગુડ જેવો આવા પરપોટા નીકળશે અને ગુડ ગુડ જેવો તમને અવાજ આવશે. તો કે શું નીકળશે? તરત આમાં
ખોટા જોવા મળશે અને બુડ બુડ જેવો અવાજ આવશે ઈ સેના કારણે અવાજ આવે છે તો હવે તમને થોડો ખ્યાલ આવ્યો હશે કે આજે પેલું પાત્ર છે ઈ પેલામાં આપણે કાચની શીશી છે એ સીધે સીધી પસાર કરી દીધી તો એમાં હવા છે એવલા પાણી છે ઈ પાણી અંદર દાખલ થતું નથી કેમ દાખલ ન થયું તો કે કાચની શીશી ભલે ખાલી હતી આપણે કેવી લીધી ખાલી લીધી પરંતુ કાચની શીશીની અંદર શું રહેલું હતું હવા રહેલી હતી ઈ હવા હતી એના કારણે આખી આખી શીશી હવામાંથી ભરેલી હતી એના કારણે આપણે સીધો એનો એમાં ડૂબાવીએ કે તરત જ પ્રેશર લઈ એટલે કે ધક્કો લાગ્યો અને પાણી છે એ પાણી અંદર કાંઈ પણ દાખલ થયું નહીં પરંતુ જેવી આપણે કાચની શીશી છે એ કાચની શીશીને થોડી ત્રાસી કરશું એટલે તરત ગુડગુડ અવાજ આવશે એટલે કે હવા છે એ હવા થોડી થોડી બહાર નીકળશે અને પાણી છે એ પાણી શું થશે આ કાચની શીશીમાં થોડું થોડું દાખલ થશે એટલે એનો મતલબ એવો કે હવા છે ઈ હવા આમાં રહેલી ખાલી કોઈ પણ વસ્તુ હોય તો એમાં હવા રહેલી છે એટલે કે આમાં કાચની શીશીમાં હવા રહેલી હતી એટલા માટે એ અંદર દાખલ થઈ નહીં પાણી અને ઓલામાં શું થયું કે આપણે એની ત્રાસી કરી એટલે હવા થોડીક બહાર નીકળી અને ગુડગુડ જેવો અવાજ આવ્યો અને પરપોટા નીકળ્યા જેના કારણે પાણી છે એ પાણી અંદર દાખલ થયું હવે તમને ખ્યાલ આવ્યો છે કે જે મુઠ્ઠી છે તમે કીધું હતું કે મુઠ્ઠી છે એ મુઠ્ઠીની અંદર શું રહેલું છે તમને પૂછવામાં તો તમે કીધું હતું મુઠ્ઠી ખાલી છે પરંતુ મુઠ્ઠી હકીકતમાં ખાલી નથી હોતી મુઠ્ઠીની અંદર પણ શું રહેલું હોય છે હવા રહેલી હોય છે તો હવે આપણને આના ઉપરથી ખ્યાલ આવે કે આવામાં શું રહેલું છે હવા રહેલી છે એટલે કે બોટલ કે કોઈ પણ ખાલી વસ્તુ હોય તો તેમાં પણ હવા રહેલી છે એટલે આ સ્થિતિ છે આ સ્થિતિમાં પાણી અંદર દાખલ નથી કારણ કે હવા હતી અને જેવી આપણે શીશીને ત્રાસી કરી એટલે કે એમાં ગુડગુડ જેવો અવાજ આવે છે અને પરપોટા નીકળશે એ નીકળે છે એ પરપોટા દ્વારા શું થયું પરપોટા દ્વારા હવા છે એ હવા બહાર નીકળી હવે તમે ક્યારે પાણી ઉપર પરપોટા થતા હોય ને તો પરપોટાને તમે ફોડશો ને તો એ પરપોટામાંથી શું નીકળશે હવા નીકળશે એટલે કે પરપોટા દ્વારા હવા હવે બહાર નીકળે છે એટલે હવા બહાર નીકળી એટલે શું થયું કે આ શીશીની અંદર જગ્યા છે શીશીની અંદર જગ્યા થઈ એટલા માટે આ પાણી છે એ પાણી હળવે હળવે દાખલ થયું જ્યારે આપણે આ ખાલી શીશી હતી તો આ ખાલી શીશીમાં હવા હતી એટલે કે એની જગ્યા સ્થિતિ એટલે કે પાણી છે એ પાણીની અંદર જવા માટે જગ્યા જ નથી તો અંદર જવા માટે જગ્યા ન હોય એટલે પાણી છે એ પાણી અંદર દાખલ થઈ શક્યું નહીં ત્યારે ઉમા હળવે હળવે જગ્યા થઈ એટલે એ અંદર દાખલ થયું એટલે કે આ હવા છે એ હવાનો પહેલો ગુણધર્મ છે કે હવા છે એ હવા જગ્યા રહે છે હવાના ગુણધર્મ એનો પહેલો ગુણધર્મ છે કે હવા જગ્યા રોકે છે તો કે આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે હવા છે એ હવા જગ્યા રોકે છે હવાનો બીજો ગુણધર્મ કે હવાને કોઈ કલર હોતો નથી એટલે તો આપણે એને જોઈ શકતા નથી એટલે હવા રંગવિહીન છે હવાને કોઈ રંગ નથી એટલે કે રંગવિહીન છે અને ત્રીજો ગુણધર્મ કે હવા છે એ હવાની આરપાર આપણે જોઈ શકીએ છીએ એટલે કે હવા પારદર્શક છે જેના કારણે જ આપણે એકબીજાને જોઈ શકીએ છીએ આ કાચની બોટલ હતી તો કાચની બોટલની અંદર હવા હતી તોય પણ આપણને એની આરપાર દેખાતું હતું એટલે હવા છે એ હવા પારદર્શક છે તેની આરપાર જોઈ શકાય છે
પારદર્શક છે એટલે આપણે એકબીજાને ચળની આરપાર જોઈ શકાય છે અને હવાનો ચોથો ગુણધર્મ છે કે હવા દળ ધરાવે છે આપણે એક પ્રવૃત્તિ ઉપરથી જોઈએ કે હવા છે એ હવા દળ ધરાવે છે એના માટે આપણે એક ફુગો લઈએ હવે આજે લાકડીમાં આપણે એક બાજુ જેમ ત્રાજવું કેમ હોય એવું ત્રાજવા જેવી રચના કરીએ તો એક બાજુ છે એ આપણે હવા ભરેલો ફુગો રાખીએ અને એક બાજુ આપણે ખાલી ફુગો રાખીએ હવે ત્રાજવાની જેમ આપણને લટકાવીએ તો આપણને જે બાજુ ફુગોમાં હવા ભરેલી છે એ બાજુ શું થાય છે નમે છે અને જે બાજુ હવા ભરેલી નથી ફુગોમાં એ બાજુ શું થાય છે ઊંચો થાય છે એનો મતલબ એવો કે હવા છે એ હવા દળ ધરાવે છે આ ગુણધર્મનો આપણે સમજી શકીએ કે હવા છે એ હવા દળ ધરાવે છે દળને કારણે આ બાજુ શું થાય છે નમે છે અને આ બાજુ ઊંચો રહે છે એટલે કે આ ભારે હોય છે અને આ હલકું હોય છે જેના કારણે એ શું થાય છે નમે છે તો કે આના ઉપરથી ખ્યાલ આવે કે હવા છે એ હવા દળ ધરાવે છે આમ હવાના ચાર ગુણધર્મ છે એક તો હવા જગ્યા રોકે છે બીજું તો કે હવાને કોઈ રંગ નથી એટલે કે રંગવિહીન છે અને હવા પારદર્શક છે એટલે એની આરપાર આપણે જોઈ શકીએ છીએ અને હવાનો ચોથો ગુણધર્મ કે હવા દળ ધરાવે છે કારણ કે દળ ધરાવે છે એટલા માટે આપણે આમાં જોયું આ પ્રવૃત્તિમાં આપણે જોઈ શકીએ કે જે બાજુ ફુગામાં હવા ભરેલી છે તે બાજુ નમે છે જ્યારે આ બાજુ મંદમ છે કારણ કે આ વજનમાં ભારે છે અને આ હલકું છે આપણે જાણીએ છીએ કે આપણે ત્રાજવામાં જે બાજુ ભારે હોય એ બાજુ પલ્લું નમે તો આમાં જે બાજુ ભારે છે એ બાજુ શું થાય છે આ નમે છે કે આના ઉપરથી આપણને હવાનો ચોથો ગુણધર્મનો ખ્યાલ આવે કે હવા છે એ હવા દળ ધરાવે છે તો કે આ પ્રવૃત્તિ ઉપરથી આપણે જાણી શકીએ કે હવા જગ્યા રોકે એને કોઈ રંગ નથી હવા દળ ધરાવે અને પારદર્શક છે હવે વિદ્યાર્થી મિત્રો આપણી પૃથ્વી છે એ પૃથ્વીમાં હવાના પાતળા આવરણથી ઘેરાયેલી હોય છે તો કે આપણી પૃથ્વીના અમુક કિલોમીટર સુધી જે હવાનું આવરણ આવેલું હોય છે એને શું કહેવામાં આવે છે વાતાવરણ કહેવામાં આવે છે અમુક સુધી જે આવરણ આવેલું હોય છે એને વાતાવરણ કહે છે આ વાતાવરણના અલગ અલગ લેયર હોય છે જેમ કે આપણી પૃથ્વીની સપાટીથી અમુક કિલોમીટર સુધી જે હવાનું આવરણ છે એને વાતાવરણ કહેવામાં આવે છે એના પછી અલગ અલગ સ્ટ્રેટોસ્ફિયર ટ્રોપોસ્ફિયર થર્મોસ્ફિયર આ રીતના અલગ અલગ હવાના આવરણો આવેલા હોય છે એમાં સ્ટ્રેટોસ્ફિયરમાં આખે આખું ઓઝોનનું સ્તર આવેલું હોય છે તો આમ હવા છે એ હવા ચાર ગુણધર્મો ધરાવે છે હવે વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે કે પર્વતારોહકો જ્યારે પર્વત ઉપર ચડતા હોય છે ત્યારે એની સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે તમને ક્યારે એવો પ્રશ્ન થયો કે કેમ ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે તો કે હવા છે આપણે પર્વતારોહકો જેમ જેમ પર્વતો ઉપર જાય એમ હવા છે જેમ જેમ ઊંચાઈ ઉપર જાય છે તેમ હવા પાતળી થતી જાય છે એટલે હવા પાતળી થતી જાય એટલે એમાં ઓક્સિજન છે એ ઓક્સિજનનું પ્રમાણ કેવું ઓછું થતું જાય છે એ ઓક્સિજનનું પ્રમાણ ઓછું થતું જાય એટલે એને શ્વાસ લેવામાં તકલીફ પડે છે પૂરતો જે આપણા શ્વસન માટે જેટલો પૂરતો ઓક્સિજન જરૂરી છે એટલો ઓક્સિજન ત્યાંથી મળી રહેતો નથી ત્યાંના હવામાંથી મળી રહેતો નથી એટલા માટે પર્વતારોહકો છે એ ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય એટલે એને જ્યારે હવા જેમ જેમ પાતળી થતી જાય ઓક્સિજનની જરૂરિયાત પડે ત્યારે એ ઓક્સિજનના સિલિન્ડરનો ઓક્સિજન માટે ઉપયોગ કરે છે આમ પર્વતારોહકો છે એ એમની સાથે ઓક્સિજનના સિલિન્ડર એટલા માટે લઈ જાય છે અને પૃથ્વીથી અમુક કિલોમીટર સુધી આવેલા હવાના આવરણને શું કહેવામાં આવે છે વાતાવરણ કહે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે હવાના ગુણધર્મો અને હવાને કઈ રીતે આપણે અનુભવી શકાય તેના વિશેની આપણે સમજ મેળવી હવે પછીના લેક્ચરમાં આપણે હવા શેની બનેલી છે એના વિશેની આપણે સમજ મેળવીશું હવે આજના હોમવર્કમાં શ્વાસોચ્છવાસમાં
વર્ણન કરો એનો પ્રશ્ન પહેલો કે આવા જગ્યા રોકે છે એ તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. થેન્ક યુ.